સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં આક્રોશ ખેડૂતોમાં આક્રોશ એટલો બધો વધી ગયો છે કે ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે અને જાવકમાં વધારો થયો છે જેને લઈને ખેડૂતો પરેશાન છે દેવાદાર બની ગયા છે અને દેવામાંથી મુક્ત પણ થતા નથી જેથી લઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોય જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે ત્યારે રાષ્ટ્રીય ચેનલ હોય કે ઇન્ટરનેશનલ ચેનલ હોય કે ગુજરાતી ચેનલ હોય એક પણ ચેનલમાં ખેડૂતોના ભાવ અંગે અને ખેડૂતોની મુશ્કેલી અંગે કોઈ પણ સમાચાર ન આવતા હોય જેને લઈને ખેડૂતોમાં આક્રોશ થતાં વિડીયો વાયરલ કરતા જોવા મળી રહ્યા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાથી તેર તેર માસ સુધી આંદોલન ચલાવવામાં આવે છે ત્યારબાદ કૃષિ કાનૂન રદ કરવામાં આવે છે પરંતુ તેની સામે ખેડૂતોને એમએસપી કાનૂનની જે ગેરંટી આપવામાં આવી તે હજુ સુધી નિર્માણ પામી નથી કે તેને હજુ સુધી તે કમિટીનું કાંઈ જ થયું નથી ખેડૂતોની છેલ્લા પંચોતેર વર્ષથી એક પણ સરકાર કંઈ પણ સાંભળવા તૈયાર નથી જેને લઈને ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે અને ખેડૂત ખેતી કરતો ધીમે ધીમે ઓછો કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે એક તરફ પેટ્રોલ ડીઝલ રાસાયણિક ખાત દવા દારૂના આસમાને ભાવ પહોંચ્યા છે રાસાયણિક ખાતરનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે જેમાં સિત્તેરથી એસી ટકાનો વધારો થયો છે તે જ પ્રમાણે બિયારણમાં પણ સિત્તેરથી એસી ટકાનો વધારો થઈ ગયો છે ત્યારે બીજી તરફ પોષણક્ષમ ભાવો ન મળતા હોય જેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવો જોવા મળી રહ્યો છે ખેડૂતો ડબલ ડબલ ટ્રેક્ટરના ડબલ એન્જિનવાળા ટ્રેક્ટર ચલાવતા હોય છે પરંતુ તે પેટ્રોલ ડીઝલનો માર સહન કરી શકતા નથી જેને લઈને તેમને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી ને ખેડૂતનું સરકાર સાંભળવા પણ તૈયાર નથી ને સાંભળતી પણ નથી જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પોષણક્ષમ ભાવ મળતા નથી જ્યારે ખેડૂત ઉત્પાદન કરે છે ને તે જ્યારે બજારમાં માલ વેચવા જાય છે ત્યારે તેના માલની કોઈ કિંમત જ હોતી નથી તેની કિંમત તો સરકાર નક્કી કરતા હોય છે અને વેપારીઓ નક્કી કરતા હોય છે કે આ માલની આટલી કિંમત ત્યારે ખેડૂત જ્યારે ખરીદવા જાય છે ત્યારે તમામ ચીજ વસ્તુની કિંમત હોય છે તો શું ખેડૂતો ખેતી કરે તેની કોઈ જ કિંમત નહીં અત્યાર સુધીની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોની જે સર્વે કરવામાં આવ્યો તો ખેડૂતોની આવક પ્રતિદિન સત્યાવીસ રૂપિયા છે હવે સત્યાવીસ રૂપિયામાં તો એક બીડીનું પેકેટ પણ નથી આવતું તો ખેડૂતો જાય તો ક્યાં જાય પ્રતિદિન ખેતી કરવાની આવકની ગણતરી કરવામાં આવે તો સત્યાવીસ રૂપિયા ખેડૂતો ગુજરાતના કમાય છે જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો દેવાના ડુંગર નીચે ડૂબી રહ્યા છે ખેડૂતોના જે દેવા છે તેમાં સતત વધારો થયો છે આમ પણ ગુજરાતનું દેવું એકસો ને પંચાવન કરોડથી ઉપર દેશ કરોડથી ઉપર દેવું થઈ ગયું છે દેશનું ત્યારે ગુજરાતના દેવામાં પણ વધારો થયો છે અને ગુજરાતના દેવામાં પણ ત્રણ ગણો વધારો થયો છે તે જ રીતે ખેડૂતોના દેવામાં પણ ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે પરંતુ તેના ખેડૂતની આવકના જે સાધનો છે ત્યાં આવક મર્યાદિત થતી જાય છે જેને લઈને ખેડૂતોએ જે સંતોષાકારક ભાવ પોષણક્ષમ ભાવો મળવા જોઈએ તે મળતા ન હોય જેને લઈને ખેડૂતોમાં આક્રોશ છે ગુજરાતનો ખેડૂત કોની પર કરે ભરોસો નથી કોઈ મીડિયાવાળા તૈયાર તેમના સમાચાર લેવા માટે કે નથી સરકાર તૈયાર તો જાય તો ગુજરાતનો ખેડૂત ક્યાં જાય તેવા સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે પ્રતિદિન ખેડૂતો માટે પણ એક ડિબેટ ગુજરાતી ચેનલમાં રાખવામાં આવે અને ગુજરાતના ખેડૂતોની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે પરંતુ એક પણ ચેનલ છેલ્લા પંચોતેર વર્ષમાં ગુજરાતી ચેનલ હોય કે હિન્દી ચેનલ હોય ખેડૂતો માટે ચર્ચા કરવા કે તે મુદ્દો બનાવવા માટે તૈયાર નથી જેને લઈને ખેડૂતોની

છેલ્લા પંચોતેર વર્ષમાં ઓગણીસ ગણો વધારો થયો છે જ્યારે સરકારી કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓમાં દોઢસોથી ત્રણસો ગણાનો વધારો થયો છે એમાંય ખાસ કરીને એક ટકા ઉદ્યોગપતિઓની આવક પચાસ ટકા ભારતની આવક તેઓ લઈ જાય છે બાકીના જે નવ્વાણું ટકા લોકો રહ્યા તેમની આવક પચાસ ટકામાંથી વેતરણ કરવાની હોય છે ત્યારે મહત્ત્વના સમાચારની વાત કરવામાં તો ઉદ્યોગોની જો વાત કરવામાં આવે તો અત્યારે અંબાણી અંબાણીનો ખૂબ જ મોટા પાયે ઉદ્યોગ ચાલ્યો કોરોના કાળમાં તમામ ઉદ્યોગો બંધ બેસી ગયા અને નિષ્પ્ર નિષ્પ્રાણ થઈ ગયા હતા અને નિષ્પક્ષ રીતે તે ઉદ્યોગો નાના નાના બંધ થઈ ગયા ત્યારે તેવા સમયે આ ઉદ્યોગ છે અદાણી ઉદ્યોગ તે છેલ્લા દસ વર્ષમાં બસો નવ નંબર પરથી સીધા બે નંબર પર આવી ગયો હતો અને જ્યારે તેની ઘપલા થયા છે ને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ને જે ખાનગી કંપનીઓ બનાવીને કંપનીઓમાં ખોટું રોકાણ થયું છે જેની તપાસ હાલમાં ચાલી રહી છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આરોપ બાદ ઇડનબર્ગનો રિપોર્ટ આવતાની સાથે જ તે ભૂસ થઈને તેના ભાવમાં ઘટાડો થયો જે બે નંબર પર અદાણી હતા તે સીધા બાવીસથી ત્રેવીસ નંબર પર પહોંચી ગયા છે એક જ માસમાં આટલો ડિફરન્સ જોવા મળી રહ્યો છે ત્યારે ઉદ્યોગોનો વિકાસ થાય છે પરંતુ ખેડૂતોનો વિકાસ થતો નથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખેડૂતની પ્રતિ દિવસની આવક સત્યાવીસ રૂપિયા છે ખેતી કરે તો કેવી રીતે કરે તેને પાણીના ભાવ ડીઝલના ભાવ પેટ્રોલના ભાવ આસમાને છે જ્યારે તે વેચવા જાય છે ત્યારે તેનો ભાવ ખૂબ જ ઓછો મળતો હોય જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અન્ય ચેનલો જોઈ લો હરા ટેક્ટર ભરા ખેત અમારા સરકાર શ્રી કહેતા અમે ખેતરે આવીને હિસાબ કરશું આવો મોદી સાહેબ આવો ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ ટ્રેક્ટર આલે ડબલ એન્જિન ડબલ ટ્રેક્ટર ડબલ તાકાત ખીચા ખાલી બે હજાર ચોવીસ દો ગુના ભાવ ભરા ટ્રેક્ટર ભરા ખેત બાકી ફિલ્મ દેખના હે તો મોવા એડમે મેં દેખ લેના